સરકાર ને કહેતા હતા કે અમે રેલ રોકો આંદોલન કરવા માટે ક્યારેય ડેસ્પરેટ નહોતા, ક્યારેય ઘાંઘા નહોતા. ડેમોન્સ્ટ્રેશનનું, પ્રોટેસ્ટનું આ એવું ફોર્મ નથી જે અમને બહુ પસંદ આવે. પણ જે પ્રમાણે અમારી ન્યાય વાજબી માગણીઓને બાબતે પણ ગુજરાતની સરકાર દ્વારા સંવાદ કરવામાં આવી નહોતો રહ્યો, એટલા માટે અમે આ ઉગ્ર આંદોલનની ભૂમિકા જવા માટે રેલ રોકો આંદોલન કરી રહ્યા હતા. પણ ગઈકાલે અમે સામે ચાલીને પ્રોએક્ટિવલી સરકારને સંપર્ક કર્યો અને સરકારને કહ્યું કે જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને પોલીસને પણ વાતાવરણ ડહોળાય એવી શંકા છે, અમારા પણ હજારોની તાદાદમાં લોકો આવવાના છે, બહેતર છે કે સરકાર અમારી સાથે સંવાદ કરે. અમારી માગણીઓ ન્યાય અને વાજબી છે. અમે એવા તમામ દલિત પરિવારો જેની પાસે બીપીએલ કાર્ડ નથી, રહેવા ઘરના પ્લોટ નથી અને ખેડવા જમીન નથી અને જમીનનો ટુકડો માગીએ છીએ, આ ન્યાય વાજબી માગણીઓ બાબતે ગુજરાતના હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાએ અમારી સાથે સંવાદ કરવાની, બેસીને વાત કરવાની તૈયારી બતાવી, એટલા માટે અમે રેલ લોકોનો આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલો છે. પણ આંદોલન અમારું જારી રહેશે અને આશા રાખીએ કે ગુજરાતની સરકાર દ્વારા અમારી આ ન્યાય વાજબી માગણીઓનો શાંતિપૂર્ણ રીતે અને વેળાસર ઉકેલ લાવવામાં આવે. આજે અહીંયા હું શાંતિનો સંદેશ લઈને આવ્યો છું કે જે કોઈ પણ ભારતીય મિત્રો આવે એ બધાની વચ્ચે વાત થાય કે કયા કારણસર રેલ લોકોનો પ્રોગ્રામ એમાં મોકૂફ કર્યો છે અને એમની વચ્ચે એ વાત પણ મૂકી શકાય કે જો આપણી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ડેફિનેટલી આંદોલન તો ચાલુ રહેશે.